પીતા જોરાવે છે. શું ખબર પડતી હશે દવા બહાર કાઢવાની? હે ગંધાતા, દવા બહાર ના કાઢીશ. આમ કરું, પી જાવ ને બધી. પી ગયો પણ થોડી બહાર કાઢી. અને ટોપી ક્યાંથી લઈને આવ્યો? ટોપી બબુ ની હશે. હે ટોપી ક્યાંથી લઈને આવ્યો? લ્યા ગુડ મોર્નિંગ, વેલકમ ઓર વેલકમ બેક ટુ ધ ચેનલ. આઈ હોપ તમે બધા એકદમ ફર્સ્ટ ક્લાસ હશો. હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું, નહીં ધોઈને તૈયાર થઈને ઉપર આવી ગયો છું અને વાગ્યા છે 11:30. અને વ્લોગને કન્ટિન્યુ કરતાં પહેલાં તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ વ્લોગને લાઇક કરી દેજો, પછી તમે ભૂલી જશો વ્લોગને લાઇક કરવાનું. એટલે વ્લોગને લાઇક કરી દેજો, કંઈ પણ કોમેન્ટ કરી શકો છો. અને ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નહીં પ્લીઝ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વ્લોગને આગળ આપણે કન્ટિન્યુ કરીએ. પ્રીવિયસ વ્લોગમાં મેં કહ્યું હતું તમને લોકોને કે પેલા માઇકનો હું કંઈક તમને રિવ્યૂ કહીશ કે હું શું કરવાનો શું નહીં કરવાનો. સો હું લાસ્ટ વ્લોગમાં ભૂલી ગયો હતો એ કહેવાનું, બટ અત્યાર પૂરતું એવું છે કે એ માઇક જે છે ને એનો યુઝ બહુ સરસ છે, મતલબ એનું આઉટપુટ બહુ સરસ છે, રિઝલ્ટ એનું બહુ મસ્ત છે. બટ કેવું છે કે વ્લોગિંગ માટે એ કાઇન્ડ ઓફ થોડુંક, મતલબ ડેલી વ્લોગ્સ માટે એ કાઇન્ડ ઓફ થોડું હેક્ટિક લાગે આપણને કે એને લઈને જવું. થોડાક બહાર ગયા અને પછી આપણને થયું કે હવે વ્લોગ નહીં કરવો તો એને પાછું બહાર કાઢી લેવાનું, પછી પાછું એના કેસમાં મૂકી દેવાનું, પછી ઈચ્છાથી આગળ જઈને વ્લોગ કરવાની તો પાછો સેટઅપ કરવાનું એને લગાવવાનું આતે. તો એ થોડુંક શું કહે, પેલું યુઝર ફ્રેન્ડલી ના લાગે આપણને. તો એ માટે થઈને હું એ બાય નહીં કરવાનો. હા, તમારે નોર્મલ કોઈ વિડીયોઝ બનાવવા હોય, યુટ્યુબ વિડીયોઝ બનાવવા હોય, શોર્ટ્સ બનાવવા હોય પર્ટિક્યુલર, તો એ બધી માટે બહુ શું કહેવાય, બહુ યુઝફુલ છે, બહુ જ સરસ છે એ બધી રીતે. બટ ફોર વ્લોગ આઈ થિંક એ વેલ્યુ ફોર મની, તો આમ તો વેલ્યુ ફોર મની તો છે જ, કેમ કે જે પ્રાઇસ રેન્જમાં એ આવે છે એ પ્રાઇસ રેન્જમાં તો બીજા કોઈ માઇક આવે નહીં અને એનું રિઝલ્ટ બીજા બધા માઇક કરતાં બહુ સરસ છે. પણ પેલું કહેવાય ને, વ્લોગ માટે વર્થ ઇટ નહીં, એમ કે વ્લોગ માટે એ માઇક ના ચાલે. અને આઈ થિંક આઈફોનની ક્લિયરિટી એટલી સરસ તો છે જ કે તમને મારો વોઇસ બહુ પ્રોપર એવરી વ્લોગમાં આવી રહ્યો હોય. સો પ્લીઝ કોમેન્ટ કરજો તમે કે તમને કેવું લાગે છે, આપણો આ વોઇસ આવે છે બરોબર આવે છે કે હજુ પણ કંઈ ગિયર અપ કરવાની જરૂર છે, કંઈ અપગ્રેડેશનની જરૂર છે, પ્લીઝ કોમેન્ટ કરજો. તો વાગ્યા છે બે અને ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે મેં આવી ગયા નીચે. શું બનાવી મમ્મી? પાલકનું. દેખીને તો સારું લાગે છે, હવે ટેસ્ટ તમે કેવો બનાવ્યો છે તો ચાખીને જ ખબર પડે. એવું એટલે એટલું સારું બન્યું છે એમ. સરસ. અને સલાડ અને મીનામાસી બનાવ્યું છે ને, લાવો થોડુંક પણ, એક બે ચમચી જેટલું જ આપો. ટ્રાય તો કરીએ, પછી કોઈને એવું ના થાય તમે ખાલી ચકુ ન ચાલો, મન નહીં ચાલતા એમ. તમે મીનામાસી મસ્ત ટેસ્ટી ખાવા બનાવો. ચમચી હું મમ્મી નીચે જ ખાઈશ, ઉપર નહીં જતા. હું અહીંયા હોલમાં બેહી નહીં, કશું વાયરોઈડ હોય નહીં. આવી ગયું અમારું ખાવા, સાંજે મંચુરિયન બનાવ્યું. આજે જલસા છે અમારા. મમ્મી તમને કોઈ નહીં મળે, આજે મીનામાસી મંચુરિયન બનાવવાના. એમણે એવું કીધું કોઈ હાલતો નહીં, ઘરવાળાને કા તું એકલો જ ખાજે. ચકુ તારા બે મળશે ને, બાકી બધા મારા. હું ખાઈશ, કોઈ નહીં આપું. તો મેં જમી લીધું છે અને જમવામાં બંને શાક જે હતા એટલા મસ્ત હતા ને જે તબિયતથી ખાધું તમે, શાંતિ શાંતિ શાંતિ. મીનામાસી આપી હતું એ બી જોરદાર હતું અને આપણા ઘરે બનાવી હતી એ બી જોરદાર હતું. એટલી બધી મજા આવી છે ને કે અત્યારે મને ઉપર આવી અને બેડમાં ઊંઘવા સિવાય બીજું કંઈ દેખાતું નહીં. આઈ નો આજે મેં કંઈ ખાસ વ્લોગ નહીં કર્યો, પણ અત્યારે હું વ્લોગનું નહીં મારા શરીરનું માનવા માગું છું અને બસ મારા બસ સૂઈ જવું છે. તો મળીએ સાંજે ઉઠું ત્યારે. ઊંઘમાંથી ઉઠી ગયો છું અને જવાનું છે મારે બહાર. મારા કામ નહીં, એક ફ્રેન્ડના કામ છે. જવાનું છે મીઠાખડી. મીઠાખડી કેમ જવાનું છે તમને ખબર હોય તો આજથી લગભગ ખાસો ટાઈમ પહેલાં, મને યાદ નહીં કયા વ્લોગમાં, એ વ્લોગમાં ગાડીની આંખનું કામ કરાવવા ગયા હતા, મતલબ કાગળ હેડલાઇટનું કામ કરાવવા ગયા હતા. તો બસ એ ફ્રેન્ડ જોડે એ જ જગ્યાએ જવાનું છે અત્યારે. તો મીઠાખડી આંટો મારતા આવીએ. સારું, આ કૂતરું છે કે 4-5 કૂતરા ભેગા થઈને કૂતરું બની ગયું. તો અત્યારે અહીંયા બહાર કામ ચાલી રહ્યું છે,
અને હું અહીંયા અંદર બેઠા બેઠા વ્લોગને એડિટિંગ કરું છું. તો ગાડીની અંદરથી હું બહાર આવી ગયો, ત્યાં ચાલે છે કામ અને હું અહીંયા બેઠો છું. અભી હાલ જુઓ જસ્ટ ચા પીધી છે અને હવે અહીંયા બેસી રહીએ, કામ પતે ફટાફટ પછી જઈએ ઘેર. ઓલરેડી 7:15 થયા છે, 8:15 પહોંચી જઈએ તો ડાયરેક્ટ જિમમાં બેસી જવાય. તો ગાડીમાં જે કામ કરવાનું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અમે લોકો નીકળી ગયા છે ઘરે આવવા માટે. પણ અહીંયાથી એક પરફ્યુમ લેવાનું છે, અહીંયાથી એક પરફ્યુમ લેવાનું છે ભાઈ. જો પરફ્યુમ લેવા માટે લઈને આવે એટલે સીધા ભાગીએ ઘરે. અને વાગ્યા છે 8:15 ઓલરેડી થઈ ગયા છે. ઘરે પહોંચતા પહોંચતા લગભગ 9:45 આસપાસ થઈ જશે. ઘરેથી ફોન બી આવી ગયો કે ભાઈ ક્યાં રખડો છો, જમવાનું નહીં. એટલે આવું આપણા મને એ બહુ, અમારે એ બાબતે બહુ શાંતિ છે કે જમવાના ટાઈમે કમ્પ્લીટ ફોન આવી જાય અને આપણે હાજર બી થઈ જવું પડે. ગમે તે ટાઈમે બહાર હોઈએ ને, જમવાના ટાઈમે ઘરે હાજર થઈ જવું પડે. એનીવેઝ તો જઈએ ફટાફટ, પહોંચીએ સીધા ઘરે. જો પહેલી નજરમાં કોઈને ખબર ના પડે કોક ઊંઘે છે અહીંયા, કેવું ઊંઘે, ખાલી મોઢું જ દેખાય, બીજું કશું જ ના દેખાય. કોઈ અસર નહીં થતી એને. લાલીએ એ લાલુ કોઈ ના ઉઠાડે, હવે પતી ગયું. રાતે લાલ કોઈ ઊંઘશે ને પછી ઉઠશે. રાતની ઊંઘ કોઈને હારે નહીં થવા દેવાની, એનો એક દ્રઢ નિશ્ચય કરેલો છે એને. તો જમીને આજે ઘણા બધા દિવસો પછી હું અને કલ્પેશભાઈ બંને જણા નીકળી ગયા છે રખડવા માટે. પણ આજે ઠંડી લાગી રહી છે બહુ ખતરનાક વાળી. છેલ્લા કેટલાય દિવસોથી ઠંડી બહુ ભયંકર પડે છે ઉત્તરાયણ પહેલાંથી. અને વાતમાં એમ છે કે પેપરમાં આવ્યું હતું કે 26, 27, 28 આ 3 દિવસ જબરજસ્ત ઠંડી પડશે એમ. હવે 27 અને 28 મારા ઓર્ડર છે. હવે ઓર્ડરમાં મારી એવી હાલત થવાની છે ને કપિલ, અને કપિલ બીમાર છે નહીં, કપિલ થોડો ઘણો બીમાર છે, પૂરેપૂરો નથી થોડો ઘણો બીમાર છે. પણ એના મતલબ એટલા અત્યારે એનો બહાર કાઢ્યો, સ્ટ્રોંગ બના ને એવો, સમજ્યા. માદું માદું પડી રહે તો વધારે બીમાર થવાય, આ મારી સાયકોલોજી. તો રોજની જેમ અમે 4 લઠાઓ ભેગા થઈ ગયા છે. સૌથી મોટો લઠો, એનાથી નાનો હું, મોટો પેલો લખોટી માં આવું કેવો લઠો, એના પછી હું, પછી આ પેલી નાની લખોટી આવું એકદમ નાની પેલી પીંચી. આ એકદમ, આ ખરેખર આ ઇન્સ્ટન્ટ હતું, આ ઇન્સ્ટન્ટ હતું, આ કોઈ સ્ક્રિપ્ટર નતું. આ પેલી પિંચુકડી નાની નાની, અને તમને ખબર હોય પિંચુકડી કલર વાળી હોય તમને ખબર. અને આ મોટો લઠ્ઠો અને કારો ભમ્મા હતો, એમાં કોઈ, એમાં કોઈ શેપ ના હોય. એક અંડો પણ બધી લખોટી ઉડાડી દેલી, માર કરજો એવું સીધો. અને એમાં લખોટી રમવા ખબર, આપણે રમતા હતી એવું કહી દઈએ કે ભાઈ અંટો નહીં ચાલવા, અંટન બહાર રાખો. પિંચુકડીઓ ગમે ત્યાં ચાલ, અમારે જેવો અંટાવન બહાર બેવું પડે. હા રિલેક્સ. તો અહીંયા બેઠા બેઠા ચર્ચા ચાલતી હતી. નેક્સ્ટ વ્લોગમાં તમને મજા આવશે, અત્યારથી નહીં કહું પણ નેક્સ્ટ વ્લોગ, અત્યારે જે લોકો જોતા હોય ને એ લોકો નેક્સ્ટ વ્લોગ જોજો, તમને બહુ મજા આવશે, કંઈક ડિફરન્ટ હશે, મજા આવવાની. બરોબર ને મન? 100% 100% 200% 200% ક્યાં નો બકવાસ કરે, બંધ થાય તો ક્યાં સુધી સહન કરવાનો હોય તને, કેવો લાગે તારા ઉપર. આમ લગભગ બેસીને આમ 1.25 કલાક હસવું હોય ને તો આમ હસી શકીએ, 2 કલાક ના ના 1.25 કલાક પછી આમ પેલું થઈ જાય કે ના બસ આવું. પાછા 1.25 કલાક રહીને પાછા હસવાનું. હા એટલે તને જોઈને આમ તને બિહાળીને હસવું હોય, બપોર જેને કોઈ હસવું હોય યોગા વોગા કરો તો આનો સંપર્ક છાંધી શકો. આને મતલબ આ તને લાગણી થેરાપી માટે પણ બોલાવી શકો. તને તને જોઈને 1.25 કલાક હસવું હોય તો આમ હસી લેવાય, પછી હસી શકો, શાંતિથી હસી, વ્યવસ્થિત હસી. તો હવે જઈએ છે ઘરે, કારણ કે હું છેલ્લા 1.25 કલાકથી વ્લોગને એડિટ કરતો હતો. આજે સહેજે એડિટ નહોતો કર્યો, થોડો ઘણો એડિટ કર્યો હતો, 50% ના 30% જેવો. તો બાકીનો વ્લોગ અત્યારે એડિટ કરી નાખે, બસ ખાલી આ ક્લિપ નાખવાની છે. તો ઘરે જઈએ, સીધા સૂઈ જઈએ, બ્રશ વ્રશ કરવાનું. પાછળથી ગાડી આવે છે એટલે વ્લોગને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. મળીએ એક સરસ મજાના વ્લોગ સાથે, ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.